આવ્યા હતા. આંદોલન વધુ વેગવાન બન્યું છે. ગત દિવસે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના પાટીદારોએ થાળી ઝાલર વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. અનામત મુદ્દે રાજ્ય સરકારે પાટીદારો પાસે 10 દિવસનો સમય માંગ્યો છે, ત્યારે આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે અલગ અલગ કાર્યક્રમ શરૂ રાખવાની જાહેરાત કરી છે. તેના ભાગરૂપે રાજકોટના એક ખાનગી પાર્ટી પ્લોટમાં પાટીદારોએ થાળી વગાડી ઘંટાળો કર્યો હતો. પાટીદારો દ્વારા આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત વૃદ્ધો પણ જોડાયા હતા. અત્યારે અનામત આંદોલન માટેના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે અને કેટલા દિવસ છે, અને અનામત અમને પટેલોને કેમ નથી મળતું એના માટે છે આ બધું. કારણ કે અમારે અમારા બાળકોને સેમાય મળતું નથી, બરાબર. એડમિશન 90% આવે છે, છતાં પણ અમારા બાળકોને કંઈ પણ મળતું નથી. એનું કારણ તો કંઈક હોવું છે ને, સેવાના માટે નથી મળતું એમ, એટલા માટે છે. આજે આ ઝાલરનો એટલા માટે કાર્યક્રમ રાખેલો છે અનામત માટે. જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી આ રીતના કાર્યક્રમો રહેતા ચાલુ જ રહેશે.